વર્ષના અંતે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ તમામ પક્ષો સોગટા ગોઠવવા લાગી ચૂક્યા છે। મુશ્કેલથી લાગતી બેઠકો પર જીત મેળવવા ભાજપે અત્યારથી જ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે। ત્યારે આજે વડગામના મકરવાડામાં આયોજિત ભાજપના વિશ્વાસ સંમેલન વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો। પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મણીલાલ વાઘેલાને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા। ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણીમાં મણીલાલ વાઘેલાએ વડગામ બેઠક પર કોંગ્રેસની ટિકિટ આપી હતી, જેમાં મણીલાલ વાઘેલાની ભાજપના ફકીરભાઈ વાઘેલા સામે જીત થઈ હતી। ત્યારબાદ વર્ષ 2021માં મણીલાલે કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા। નોંધનીય છે કે વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, જેથી 2022માં વડગામ બેઠક પર કોંગ્રેસ તેને ઉમેદવાર બનાવશે તેવી પૂરી શક્યતા છે। ભાજપ પર સંભવિત જિગ્નેશ મેવાણી સામે અહીં મણીલાલ વાઘેલાને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે। જો કે મણીલાલ વાઘેલા હાલ કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી। આજે વડગામ ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના યશસ્વી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વડગામ વિધાનસભા વિસ્તારના અસંખ્ય હજારો કાર્યકરો સાથે મેં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી આ વિસ્તારના જે કામો છે અને એમાં મહત્વના કામ આ વિસ્તારના પાણીનો પ્રશ્ન હોય, આ વિસ્તારમાં ગ્રાન્ટેડ કોલેજની જરૂરિયાત હોય, એવા અનેક પ્રશ્નોને સાથે લઈ અને અમે 2022ની ચૂંટણીમાં જવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ નિશ્ચિત બનવાની છે અને વિભા પણ વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આ તાલુકાના જે બે પ્રશ્નો છે એ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં અહીંના ધારાસભ્ય મારફતે આ પ્રશ્નોનો નિકાલ લાવવાની અહીંયાથી અમે ખાતરી